રાધનપુરમાં આવી પહોંચી ભારતીય જનતા પાર્ટીના ગૌરવ યાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી તેમજ ગુજરાતના અનેક કેન્દ્રના મંત્રીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષો દ્વારા મતદારોને લુભાવવા માટે અનેક સભાઓ યોજવામાં આવી છે. ત્યારે રાધનપુરમાં પણ રાત્રે 9 કલાકે ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા આવી પહોંચી હતી, જે યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી તેમજ ગુજરાત અને કેન્દ્રના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સારી એવી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલ વિકાસના કામોથી લોકોને વાકેફ કરાયા હતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પૂછતા હાર્દિક પટેલને જામીન મળી ગયા છે અને બીજી બાજુ નીતિન પટેલ કહે છે કે એક બાજુ બેસીને મંત્રણા કરવામાં આવશે. તેના જવાબમાં મુખ્યમંત્રી કહેલ કે મને આ બાબતે ખબર નથી. તેમજ મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન વારંવાર સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ જતા લોકોમાં હાસ્યનો મોજો સવાઈ ગયેલો જોવા મળ્યો હતો. ગુજરાતના કામે કામ ફરી રહી છે, વિશાળ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ગુજરાતનું મૂળ મિજાજ વિકાસને ભરેલો દેખાઈ રહ્યો છે. અમારું સૂત્ર પણ છે, હું વિકાસ છું, હું ગુજરાત છું, અને વિકાસના મુદ્દે આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે ગુજરાતીઓના રગે રગમાં વિકાસ એ જોડાઈ ગયેલો શબ્દ છે અને એટલે જ કોંગ્રેસને આ ભારે પડવાનું છે. 150+ બેઠકો અમે ચોક્કસ પ્રાપ્ત કરશું અને ગુજરાત આવનારા દિવસોમાં ગુજરાતની વિકાસ યાત્રા હજુ પણ પૂર્વ પાઠ આગળ વધશે એની સંદેશ. સર, એક બાજુ સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે હાર્દિક પટેલને જામીન મળી ગયા છે, તો બીજી બાજુ નીતિન પટેલ એમ કહે છે કે હજુ બેસીને મંત્રણા કરવા માટે. શું છે સર, મને ખબર નથી. નીતિનભાઈ શું મળ્યા છે? કલ્પેશ સાધુનો રિપોર્ટ, રાધનપુર.